नीट ने ZEE यूनिट 11 पहली मेथड विद्युत स्थितिमान अने एमसीक्यू सोल्व करवा माटेनी नोंध मैं तमने आगळ करावी दीधी ई नोंध टूंक में याद हशे तो एमसीक्यू सरळताथी तमे सोल्व करी शकशो। बीजू तमने कही दऊं कि आ मेथडनी अंदर आपणे टूंक में शुरुआत में विद्युत भारित गोळीय कवचना विद्युत स्थितिमान एमसीक्यू सोल्व करवा पछी बीजा क्रम पर बिंदुवत विद्युत भारना विद्युत स्थितिमान मेळवाना एमसीक्यू सोल्व करा पछी त्रीजा नंबर पर स्मोल क्यू विद्युत भारने एक बिंदु पर बीजा बिंदु पर लई जवा माटे करवू पड़तुं कार्य गणवाना एमसीक्यू आपणे सोल्व करा। एना पछी चौथी रीत पर विद्युत स्थितिमान अने विद्युत स्थितिमानना तफावत बराबर ई मेळवाना एमसीक्यू सोल्व करा। एना पछी पांचमी रीतना एमसीक्यू स्थिति ऊर्जा स्थिति ऊर्जाना तफावत बराबर एना एमसीक्यू अत्यारे चालू छे એમાંનો 94મા ક્રમનો એમસીક્યુ લીધાનો બરાબર એનું સોલ્યુશન આજે કરશું। જો એમાં કીધું કોણ એ અને કોણ બી એના દળ સમાન છે તેમના વિદ્યુતભારો પ્લસ ક્યુ અને પ્લસ ફોર ક્યુ છે આ બંને કણોને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે તો એ ગતિમાં આવે છે તો બંનેની ઝડપનો ગુણોત્તર ગતિમાં આવે તો બે પાસે ઝડપ હશે ઝડપનો ગુણોત્તર વીએના છેદમાં વીબી ખાલી જગ્યા થશે। જો અહીંયા પહેલાં માની લઉં કે હું એ કણ લઈ લઉં એક બરાબર છે આ એ કણ એનું દળ છે સ્મોલ એમ અને એનો વિદ્યુતભાર કેટલો આપ્યો છે તો કે પ્લસ ક્યુ પછી બીજો કણ આપ્યો છે મને બી બરાબર છે એનું દળ સમાન જ છે બે કણના એટલે આનું દળ એમ લીધું આનું એમ તો વિદ્યુતભાર કેટલો છે તો કે પ્લસ ફોર ક્યુ બેને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે કણને લાગુ પાડો બરાબર એક કણ અને બીજો પણ બેને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો તો એને આટલી સ્થિતિ ઉર્જા મળે એ તમને આગળ એ કીધું તો કોઈ પણ ક્યુ વિદ્યુતભાર હોય અને વિદ્યુત સ્થિતિમાન વી જેટલું હોય તો એ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા યુ બરાબર ક્યુ વી તો અહીં ક્યુ જેટલો વિદ્યુતભાર છે અને વી જેટલું વિદ્યુત સ્થિતિમાન તમે લાગુ પાડો એટલે ક્યુ વી જેટલી ઉર્જા એને મળે પછી એ ઉર્જાના હિસાબે ગતિમાં આવશે ગતિમાં આવશે આની ઝડપ કહી દો વી એ બરાબર આમાં જુઓ ફોર ક્યુ જેટલો વિદ્યુતભાર છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો એટલે આ સૂત્ર અનુસાર એને સ્થિતિ ઉર્જા મળશે એ સ્થિતિ ઉર્જા કયા સ્વરૂપમાં મળે તો કે ગતિ ઉર્જાના સ્વરૂપમાં ગતિમાં આવશે આનો વેગ છે વીબી તો બે વેગનો ગુણોત્તર મેળવશે જેવો સૂત્ર આપણી આગળ કમ્પ્લીટ જ છે તમે વિચારશો ને તો બેને સ્થિતિ ઉર્જા તો મળે જ છે અને એના હિસાબે જે ગતિમાં આવે છે આ કોણ છે ક્યુ જેટલો વિદ્યુતભાર છે અને વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડું બરાબર આટલી ઉર્જા મળી પણ કયા સ્વરૂપમાં મળી એ ગતિમાં આવી જશે એટલે આ ઉર્જાના ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે એટલે એક દ્વિતીયાંશ એમ વી સ્ક્વેર તો એ કોણ છે તો અહીંયા કહી દઉં આના માટે સૂત્ર શું થાય ક્યુ વી ક્યુ એટલે અહીંયા ફોર ક્યુ છે પછી વી એને ગતિ ઉર્જાના સ્વરૂપમાં મળે છે એક દ્વિતીયાંશ એમ અને વી બી સ્ક્વેર બાકી તો બધું હરખું છે એટલે કંઈ બદલાયું નથી મારે વી અને વી બીનો ગુણોત્તર જોઈશે તો ગુણોત્તર લઈ લ્યો બરાબર આ બેયનો ગુણોત્તર એટલે અહીંયા વધ્યું ક્યુ વી છેદમાં આવશે ફોર ક્યુ વી બરાબર અહીંયા આવશે એક દ્વિતીયાંશ એમ વી એ સ્ક્વેર અને અહીંયા આવશે એક દ્વિતીયાંશ એમ વી બી સ્ક્વેર હાલો વધ્યું કેટલું ક્યુ વી નીકળી જાય એટલે એકના છેદમાં ચાર વધ્યું અહીંયા વધ્યું વી એ સ્ક્વેર છેદમાં વી બી સ્ક્વેર તો વી એના છેદમાં વી બી કેટલો આવશે વર્ગમૂળ બે બાજુ કાઢી નાખું તો વન હાફ બરાબર આટલો ગુણોત્તર આવશે આ આપણો જવાબ અને 94મા ક્રમનું એમસીક્યુ અહીંયા પૂરું અને જેવું એમસીક્યુ તમારે સોલ્વ કરવું હોય તો 63મા ક્રમનું એમસીક્યુ છે આ તમારે જાતે સોલ્વ કરનાર જો આના જેવું છે